સુરતના વેસુ સ્થિત ઠાકોરજીની વાડીમાં વિધર્મી બાઉન્સરો તૈનાત કરતા બબાલ થઈ હતી. આયોજકોએ નવરાત્રીમાં તૈનાત કર્યા વિધર્મી બાઉન્સરો અને બબાલની ઘટના બની. વિધર્મી બાઉન્સરોનો બજરંગ દળે વિરોધ કરતા મામલો બિચક્યો હતો. બજરંગ દળ અને બાઉન્સરો વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. ત્યારે ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. વેસુ વિસ્તારની આ ઘટના છે જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિધર્મી બાઉન્સરો આયોજકો દ્વારા રાખવામાં આવ્યા હતા અને જેની જાણ થતા વેસુ સ્થિત ઠાકોરજીની વાડી અને વિધર્મી બાઉન્સરો રાખવામાં આવ્યા હતા અને જેની જાણ થતા બબાલ થઈ હતી. બજરંગ દળ અને બાઉન્સરો વચ્ચે સૌથી પહેલા તો ઝપાઝપી થઈ અને મામલો બિચક્યો હતો. તો બે લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે અને ઘટનાને પગલે પોલીસ પણ બોલાવવાની ફરજ પડી છે. એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સુરતમાં નવરાત્રીનું આયોજન, સુરતના વેસુ વિસ્તારની આ ઘટના છે. વેસુ સ્થિત ઠાકોરજીની વાડીમાં જ્યાં ગરબાનું આયોજન રાખવામાં આવ્યું હતું ત્યાં આયોજકોએ વિધર્મી બાઉન્સરો રાખ્યા હતા અને જેની જાણ થતા બજરંગ દળ ત્યાં પહોંચ્યું હતું અને બજરંગ દળ અને બાઉન્સરો વચ્ચે ઝપાઝપી થઈ અને મામલો બિચક્યો અને ત્યારબાદ પોલીસને બોલાવવાની પણ ફરજ પડી હતી. ત્યારે હવે પોલીસે તપાસ હાથ ધરી છે. આજ મુદ્દે સંવાદદાતા નિર્મલ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિર્મલ, શું છે મામલો? ગત રોજે ઠાકોર દ્વાર પાસે જે નવરાત્રી થાય છે ત્યાં જે બજરંગ દળ હતા તેઓ વિરોધ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જે બાઉન્સરો તૈનાત હતા એ બાઉન્સરો સાથે બજરંગ દળની બોલાચાલી થઈ હતી. પહેલા સામાન્ય બોલાચાલી થયા બાદ ત્યાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જયારે દ્રશ્યો સર્જાયા ત્યારે પોલીસ ઘટનાસ્થળે જે બંદોબસ્ત માટે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ત્યારબાદ બીજી પોલીસ ફોર્સ બોલાવી અને ત્યારબાદ જે ઝપાઝપી થઈ હતી તેઓને અલગ કરવામાં આવી હતા. આ ઝપાઝપીમાં બજરંગ દળના બે વ્યક્તિ જે કાર્યકરો છે તેને ઈજા થઈ હતી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મામલે ઠારે પડી હતી. જી બિલકુલ નિર્મલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મહત્વના સમાચાર